હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુજ્જુ કોર્નરમાં તમારું સ્વાગત છે. પંજાબી ક્વિઝનની આપણે વાત કરીએ તો દાલ તડકા દાલ ફ્રાય પછીની જે સૌથી વધારે પ્રખ્યાત અને બધાને ભાવતી જો કોઈ દાળ હોય તો તે છે કાળી દાળ અથવા તો દાળ મખની. દાળ મખની ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને થોડી એમાં ક્રીમનો યુઝ વધારે પડતો કરવામાં આવે છે, તેથી તે થોડી હેવી પડે છે, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે પરાઠા રાઈસ સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી દાળ મખની બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં એક કપ આખા કાળા અડદની દાળ લીધી છે અને એમાં 3 ચમચી મેં રાજમા નાખ્યા છે અને તેને આપણે આખી રાત પલાળીને રાખી મૂકવાના છે. ત્યારબાદ આપણે તેને કુકરમાં લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. સાથે તેના અંદર આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે 1 નાની ચમચી. એક વખત આપણે મિક્સ કરી દઈશું એને અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને 6 થી 7 વિસલ સુધી તેને આપણે ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે. તમે હાથથી મેશ કરવા જાઓ તો એ સરસ મેશ થઈ જાય છે. તો હવે આપણે વઘાર કરીએ તો વઘાર માટે મેં 2 મોટા ચમચી તેલ લીધું છે, અથવા તો નાની ચમચી યુઝ કરતા હોય તો 6 ચમચી તેલનો ઉપયોગ કરવાનો. તેના સાથે જ 1/2 નાની ચમચી આપણે તેના અંદર આખું જીરું નાખવાનું છે અને જીરું થોડું તતડવા લાગે ત્યારબાદ 5 ચમચી આપણે તેના અંદર હિંગ ઉમેરવાની છે. ત્યારબાદ મેં 2 મધ્યમ કદના કાંદા લીધા હતા જેને એકદમ ઝીણા સમારી દીધા છે, તે ઉમેરી દઈશું. સાથે જ આના અંદર આપણે આદુ અને લસણનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે, તેથી 2 ચમચી આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરવાની છે અને તેને થોડું ગુલાબી રંગનું સતળાઈ જાય અને તેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સરસ સાતળી દેવાનું છે. 5 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું અને એક વખત મિક્સ કરીને ફરીથી આપણે 1 મિનિટ માટે તેને સાતળી દેવાનું છે. ત્યારબાદ મેં 5 મોટા લાલ ટમેટાં લીધા હતા, તેને મિક્સરમાં પીસી દીધા હતા, તેનો આપણે ટમેટાનો રસ ઉમેરીશું. સાથે જ મેં તેના અંદર થોડે કોથમીર ઉમેરી દીધી છે. એક વખત માટે આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે પેનને ઢાંકી દેવાનું છે અને થોડું તેલ છૂટું પડે અને ટમેટાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સરસ રીતે ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. ત્યારબાદ આપણે જે દાળને બોઇલ કરીને રાખી હતી તે આપણે ઉમેરી દેવાની છે. તેના અંદર ધાણાજીરુંનો પાવડર 2 ચમચી ઉમેરીશું આપણે. ગરમ મસાલો નાખવાનો છે 1 ચમચી. મીઠું નાખીશું, આપણે કઠોળ બાફતા વખતે નાખ્યું હતું તો થોડું સાચવીને નાખીશું અત્યારે. ત્યારબાદ આપણે બધું મિક્સ કરી દેવાનું છે. થોડું પાણી મેં નાખ્યું છે 1/2 કપ જેટલું. 3 મોટી ચમચી આપણે તેના અંદર જે ફ્રેશ ક્રીમ આવે કે ઘરની મલાઈ હોય તે નાખી દેવાની છે. એક વખત માટે આપણે ફરીથી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ મખણીનું ક્રીમ નાખ્યા બાદ કલર ફરી ગયો છે. હવે તેને ઢાંકી દેવાનું છે અને એકદમ ધીમા તાપ ઉપર 20 મિનિટ સુધી આપણે તેને સીજાવા દઈશું. ત્યારબાદ ફરીથી આપણે તેના અંદર થોડી કોથમીર નાખવાની છે. પાછો આપણે 1/2 નાની ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને ત્યારબાદ એક વખાર કરવાનો છે. તો એક પેનના અંદર મેં 1 મોટી ચમચી બટર લીધું છે. તેના અંદર 1/2 નાની ચમચી આપણે આખું જીરું ઉમેરવાનું છે. 1/2 નાની ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક વખત માટે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આ જે આપણો વઘાર તૈયાર કર્યો એ વઘારને આપણે દાળ ઉપર સરસ રેડી દઈશું અને રેડ્યા બાદ આપણે એક વખત માટે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હોટલમાં મળતી ખૂબ જ ટેસ્ટી એવી દાળ મખની બનીને તૈયાર થઈ ગઈ છે. આને તમે પરાઠા, રોટી, રાઈસ સાથે ખાઈ શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રેસિપી તમે ઘરે ચોક્કસ બનાવીને ટ્રાય કરજો અને તમને જો આ રેસિપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી આવજો.